ક્લાઉડ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીમાં 50 થી વધુ જાહેર સભાઓ સંબોધી, ઝંઝાવતો ચૂંટણી પ્રચાર કરશે. એસટી સહાયતા કેન્દ્રમાં અધિકારીઓ પણ રિટર્ન ફાઇલ ન કરી શક્યા. મગફળીની ખરીદી પ્રશ્ને સૌરાષ્ટ્રમાં ખેડૂતો નારાજ. રાજાણી મસાલે જીવન ભર કા અતૂટ બંધ. રાજાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપે કિટ કરવા માટે વ્યૂહરચના ઉપર કામગીરી શરૂ કરી છે. ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મત એકઠા કરી શકાય તેવા ભાજપ પ્રયાસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સહારો લેવાશે. તેમાં પણ ડિસેમ્બર માસમાં મોદી દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં 50 થી 70 રેલીઓ યોજશે. આગામી 10 નવેમ્બર બાદ 2-3 રેલી કરીને મોદી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે. ચૂંટણી વર્ષને ધ્યાને રાખીને વડાપ્રધાન જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 10 વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. આ સ્થિતિમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત પ્રતિનિધિત્વની ખામી સાથે ઝઝૂમી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં અગાઉ મોટી 18-20 રેલી કરવાની હતી, જો કે પક્ષના નેતાઓએ 50-70 મોટી રેલી અને મધ્યમ કક્ષાની રેલી માટેની માંગ કરી હતી. આ ઉપરાંત વધુમાં વધુ રોડ શો કરવામાં આવે તેવો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો, જેને સ્વીકારી લેવામાં આવ્યો હોય તેવું માની રાખવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સોશિયલ મીડિયા પર ભરપૂર ઉપયોગ કરાશે. ભાજપ સોશિયલ મીડિયાની ટીમ સોશિયલ મીડિયા ટાઉન હોલનું આયોજન કરશે. આ આયોજનમાં મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખવામાં આવશે. મોદી, અમિત શાહ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે પણ રેલી કરવાની માંગ સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જીએસટીનો આધાર જેના ઉપર છે તે જીએસટીએન જે સક્ષમ નહીં હોવાની ટેક્સ પ્રેક્ટિશનરોનો દાવો સાચો પડ્યો. જીએસટીના ધાંધિયાથી પરેશાન ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશને રાજ્યમાં 25 સ્થળોએ જીએસટી સહાયતા કેન્દ્ર પર જઈને ફરજ પરના અધિકારીઓ પાસે જીએસટી રિટર્ન ભરવા માંગ કરી હતી. 25માંથી 1 પણ સ્થળે જીએસટી રિટર્ન ફાઇલ ન થઈ શક્યા હોવાનું ટેક્સ પ્રેક્ટિશનરોએ દાવો કર્યો છે. બીજી તરફ ફરજ પરના અધિકારીઓએ પણ જીએસટીમાં તકલીફ હોવાની વાતને સ્વીકારી છે. જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવાની ખાતરી પણ તેઓએ આપી છે. જીએસટીના અમલને 4 મહિના પૂરા થઈ રહ્યા છે, છતાં જીએસટીની સિસ્ટમ સેટ થઈ નથી, જેને લઈને વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટિશનરો પરેશાન થઈ ગયા છે. જીએસટી પોર્ટલના ધાંધિયાને લઈને વેપારીઓ નિયમિત સમયમાં જીએસટી રિટર્ન ફાઇલ કરી શકતા નથી. આ મુદ્દે વારંવાર જીએસટી કમિશનર સમક્ષ અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં પણ સિસ્ટમમાં કોઈ સુધારો આવ્યો નથી. બીજી તરફ વેપારીઓ પોતાનું રિટર્ન ભરવાની તારીખ ચૂકી જાય કે તરત જ તેમની પાસેથી પેનલ્ટી વસૂલ કરાય છે. આ તમામ બાબતોથી ત્રસ્ત થઈ સેલ્સ ટેક્સ બાર એસોસિએશને જીએસટી વિરુદ્ધ આંદોલન છેડી દીધું છે, જેના પહેલા કાર્યક્રમમાં જીએસટી પ્રેક્ટિશનર અને વેપારીઓ જરૂરી ડેટા લઈ જીએસટી સુવિધા કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓને પણ ડેટાને આધારે રિટર્ન ફાઇલ ન થયું. આગામી દિવસોમાં તેઓ વધુ કાર્યક્રમ આપનાર છે. સૌરાષ્ટ્રભરમાં મગફળીની ખરીદના મામલે ખેડૂતો નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં 2 દિવસથી મગફળીની હરાજી ઠપ થઈ રહેલી છે. ત્યાં ઉપરાંત ગોંડલ, જેતપુર, જસદણ, અમરેલી, જૂનાગઢમાં હરાજી પણ ઠપ થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે તેવો ભાવ 900 રૂપિયાનો ખુલ્યો છે, જ્યારે બજારમાં મગફળીનો ટેકાનો ભાવ 700 થી 750 ઉપજે છે. આ સ્થિતિમાં ખેડૂતોને માલ સસ્તામાં વેચી દેવાની ફરજ પડી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ખેડૂતોએ 900 ના ટેકાના ભાવે ખરીદી કરવા માટે
સરકારને અનુરોધ કર્યો, જેના પગલે માર્કેટ યાર્ડમાં સૂત્રોચ્ચાર અને હલ્લાબોલ જેવા કાર્યક્રમો ખેડૂતો દ્વારા યોજવામાં આવ્યા હતા અને સસ્તામાં મગફળીને વેચતી અટકાવવા માટે જણાવવામાં આવ્યું હતું અને આમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી મગફળીની ખરીદી થાય તેવું આયોજન કરવા માટેની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જો આ માંગને સમયસર નહીં પહોંચી વળવામાં આવે તો ખેડૂતો દ્વારા આગામી દિવસમાં વધુ ગંભીર કાર્યક્રમો આપવામાં આવશે તેવું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવતું હતું. આમ ચૂંટણીના સમયે મગફળીના પ્રશ્ને ભાજપ સરકાર વીસમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.